गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप सौ कुशल हसो। अगाउना लेक्चर्स की अंदर आपणे चेप्टर कम्प्लीट कर्यु हतुं। हवे ए चेप्टर की अंदर केटलाक स्वाध्यायना दाखला, एटले के जे दाखला थोड़ा टिपिकल छे, जेमां मारे तमने समजावानी जरूर पड़े छे, एवा दाखलाओनी आपणे चर्चा करीशुं। बाकीना जे सरळ दाखला छे तमे जाते पण करी शकशो, तो आपणे एवा दाखला जोईए। तो अहींया आपणने दाखला नंबर स्वाध्यायनो दाखला नंबर 1.3 आपेलो छे। अहींया दाखलामां लख्युं छे, आयर्नना एक ऑक्साइड जेमां दळथी 69.9% आयन छे, आयन एटले के एफई, અને ઓક્સિજન 30.1% છે, ડાય ઓક્સિજન એટલે ઓક્સિજન 30.1%। તો ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવાનું છે। કોનું? ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર। આ પ્રમાણ સૂચક સૂત્રનો એક દાખલો બી આપણે અગાઉ જોઈ રહ્યા એ જ રીતે, તો કે આયન એટલે એફઈ સંજ્ઞા લખી છે અને ઓક્સિજન એટલે ઓ સંજ્ઞા, એની ટકાવારી તમને આપી દીધી છે। ટકાવારી એની કેટલી આપી છે તમને? તો કે 69.9% જે એફઈ એ આપ્યા અને 30.1% જે ઓક્સિજન। હવે તમારે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? અણુભાર લખવાનો બંનેનો। એફઈનો અણુભાર 55.85 અને ઓક્સિજનનો અણુભાર 16। હવે તમારે મોલ શોધવાના અથવા તો ગુણોત્તર પ્રમાણ શોધવાનો, વજન ભાગ્યા અણુભાર, અને વજન ભાગ્યા અણુભાર એટલે એના ઉપરથી તમને શું મળશે? તો કે મોલની સંખ્યા મળશે। તો આપણે જોઈએ વસ્તુ, તો અહીંયા ગાડી વજન હતા 69.9, એને અણુભાર વડે ભાગ્યા એટલે 1.25 મોલ મળ્યા। એ જ રીતે વજન ઓક્સિજન માટે 30.1 અણુભાર 16 વડે ભાગ્યા એટલે 1.88 મળ્યા। આ બંનેમાં નાનો સંખ્યા આવે 1.25, આ 1.25ને બંને સંખ્યા જોડે ભાગવાના એટલે સામાન્ય ગુણોત્તર મળે, એટલે આપ્યું 1.25/1.25 અને 1.88/1.25 એટલે અહીંયા 1 આવે અને અહીંયા 1.5। હવે શું કરવાનું? તો કે આ 1.5 છે એને સાદી પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે 2 વડે ગુણવા પડે। જો એને 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, એટલા માટે એફઈ માટે આવે 2 અને ઓક્સિજન માટે આવે 3। એટલે આપણને પ્રમાણ સૂચક સૂત્ર પ્રાપ્ત થાય Fe2O3, રાઈટ? કારણ કે એફઈ 2 આવ્યા અને ઓક્સિજન 3। તો આ સરળ દાખલો જે તમે કરીને આવ્યા, અગાઉ બી આપણે જોયું હતું ઉદાહરણમાં। હવે એ જ રીતનો બીજો દાખલો, સ્વાધ્યાયનો 1.8 નંબરનો દાખલો, એ જ દાખલો છે પણ એમાં આણ્વીય સૂત્ર શોધવાનું છે। એટલે આ બધી વસ્તુ આપી જ છે કે આયર્નનું ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર શોધો, જેમાં આયર્ન અને ઓક્સિજનના 10% અનુક્રમે 69.1 અને 30.1 છે। અહીંયા તમને અણુભાર તમારે આપ્યો નથી પણ આપેલો હોવો જોઈએ, તો અહીંયા તમારે અણુભાર કેટલો લઈ લેવાનો છે? 160 અણુભાર કેટલો લેવાનો છે? 160। અગાઉના ઉપરના દાખલાની જેમ જ આખું કોપી પેસ્ટ, એ રીતે આપણને Fe2O3 સૂત્ર મળશે, સેમ ટુ સેમ ઉપરના દાખલા જેવું જ। હવે એનો સૂત્રભાર શોધીએ, તો સૂત્રભાર એટલે 2 Fe + 3 ઓક્સિજન એટલે 56 × 112 + 16 = 48, 112 + 48 એટલે આવે 160। એનની કિંમત શોધવા માટે તમારે સૂત્ર મૂકવાનું અણુભાર ભાગ્યા સૂત્રભાર। અહીં મેં તમને કીધું અણુભાર આપ્યો નથી પણ આપેલો દીધો હશે જ, એટલે 160 / 160 કરો એટલે આન્સર આવે 1।
હવે આને આપણે એક જોડે ગુણો એફઈ ટુ ઓ થ્રીને તો શું આવે એફઈ ટુ ઓ થ્રી જ આવે એટલે એનું આણ્વીય સૂત્ર આપણને એફઈ ટુ ઓ થ્રી જ મળશે તો અહીંયા ઘડી આપણને આપ્યું છે કે જુઓ પ્રમાણસૂચક સૂત્રને એક વડે ગુણ્યા એટલે આવ્યું એફઈ ટુ ઓ થ્રી એનું આણ્વીય સૂત્ર તો આ દાખલો આપણે સ્વાધ્યાયનો 1.3 અને 1.8 થઈ ગયો હવે જોઈએ 1.4 1.4 દાખલાની અંદર આપ્યું છે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણવાનું છે તમને એક મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે અને એક મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે અને 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનના બાળવામાં આવે છે આ દાખલો કરતી વખતે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની પહેલી વસ્તુ સમીકરણ લખતા આવડવું જોઈએ શું સમીકરણ લખતા આવડવું જોઈએ નંબર 2 આવા દાખલાની અંદર સીમિત પ્રક્રિયક ઉપરથી જ નિપજ કેટલી મળશે એ નક્કી થાય સીમિત પ્રક્રિયકનો એક દાખલો અગાઉ આપણે કરીને આવ્યા છીએ નાઇટ્રોજન હાઇડ્રોજન અને એમોનિયાનો તો સીમિત પ્રક્રિયક નક્કી કરવાનું અને એના ઉપરથી જ તમારે નિપજનો જથ્થો શોધવો પડશે તો જોઈએ દાખલાની અંદર તમને અહીંયા આગળ એક સિમ્પલ સમીકરણ બને જે આ આપ્યું છે C+O2 ગીવ્સ CO2 બેલેન્સ કરવાની એટલે કે સંતુલન કરવાની કોઈ જ આવશ્યકતા નથી કાર્બનના કેટલા મોલ છે 1 મોલ ઓક્સિજનના પણ 1 મોલ અને કાર્બન ડાયોક્સાઇડના બી 1 મોલ છે કાર્બનનો કુલ પરમાણીય દળ તો કે 12 ગ્રામ O2 એટલે 32 ગ્રામ અને CO2 એટલે 44 ગ્રામ આવે તમારે અહીંયા આ રીતે લખવું પડે ઓકે હવે અહીંયા આપણે મોલ અને ગ્રામ બંને આપ્યા છે પહેલા ક્વેશ્ચનમાં પૂછ્યું છે 1 મોલ કાર્બનને હવા બાળવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનું કેટલું પ્રમાણ મળે 1 મોલ કાર્બન સામે કાર્બન ડાયોક્સાઇડ શોધવાના છે તો 1 મોલ કાર્બન સામે તો આ કાર્બન 1 મોલ છે તો એની સામે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું મળ્યું તો કે 44 ગ્રામ સીધે સીધું જ તમને ઇક્વેશન ઉપરથી દેખાય છે એટલે અહીંયા આગળ જવાબ આપ્યો છે કે CO2નું પ્રમાણ 44 ગ્રામ મળે ઓકે હવે બીજો ક્વેશ્ચન છે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે કોને 1 મોલ કાર્બનને કેટલા ગ્રામ ઓક્સિજન કીધું 16 ગ્રામ અહીંયા 1 મોલ કાર્બન સામે ઓક્સિજન કેટલા જોઈએ છે તો કે 32 ગ્રામ છે પણ 32 ગ્રામની સામે તમને રકમમાં કેટલા આપ્યા છે 16 તો ઓક્સિજન શું થઈ જશે સીમિત પ્રક્રિયક તો સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું તો અહીંયા લખ્યું છે અહીં ઓક્સિજન એ સીમિત પ્રક્રિયક બનશે એટલે સીમિત પ્રક્રિયક માટે એવું લખાય કે 32 ગ્રામ માટે 44 ગ્રામ CO2 તો આપણે લેવાનો છે કેટલો 16 ગ્રામ માટે તો લખ્યું છે 32 ગ્રામ માટે ઉત્પન્ન થતો CO2 44 ગ્રામ તો 16 ગ્રામ માટે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ કેટલો એટલે આવે 16 × 44/32 એટલે જવાબ આવે 22 ગ્રામ અથવા તો તમે એવું રીતે પણ વિચારી શકો કે જો મેં 32માંથી 16 ગ્રામ લીધા એટલે કે અડધો કરી નાખ્યો જથ્થો તો કાર્બન ડાયોક્સાઇડ બી 44માંથી અડધા થઈ જાય એટલે કે 22 ગ્રામ આવે રાઈટ તો તમે એ રીતે બી સીધે સીધો કરી શકો સીમિત પ્રક્રિયક માટે હવે ત્રીજો ક્વેશ્ચન છે 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે કેટલા 2 મોલ કાર્બનને અને 16 ગ્રામ ઓક્સિજન આપ્યું છે તો અહીંયા આપણે કેટલા મોલ છે 1 મોલ છે 1 મોલની જગ્યાએ 2 મોલ લીધા છે આપણે અહીંયા તો જો મોલ ડબલ થાય તો 32ની જગ્યાએ 64 ગ્રામની જરૂર પડે પણ રકમમાં આપણે ઓક્સિજન કેટલો આપ્યો છે તો કે 16 ગ્રામ ઓક્સિજન આપ્યો છે એનો મતલબ ઓક્સિજન શું થઈ ગયો સીમિત પ્રક્રિયક તો ફરી
ऑक्सिजन ઉપરથી જતો શોધવામાં આવે તો ઓક્સિજનની કિંમત કેટલી છે અહીંયા ગાડી તો કે 16 ગ્રામ આપી છે જોઈએ છે કેટલા 32 તો 32 માંથી 16 અડધા થયા એટલે કાર્બન ડાયોક્સાઇડ બી 44 માંથી અડધા એટલે કે 22 ગ્રામ જોઈએ ઓકે તો જો અહીંયા લખ્યું છે અહીં O2 એ સીમિત પ્રક્રિયક છે અને ઉપરની જેમ આવશે કે 16 ગ્રામ O2 32 ગ્રામ અરે સોરી 16 ગ્રામ O2 દ્વારા કેટલો આપણને જોઈશે તો કે 22 ગ્રામ CO2 ઉત્પન્ન થશે કેટલો 22 ગ્રામ બોલો ક્લિયર તો અહીંયા ગાડી આ જે સીમિત પ્રક્રિયક ઉપરના દાખલા છે એ કમ્પ્લીટ થયા હવે એના પછીનો એક દાખલો છે IMP દાખલો કહી શકાય લખ્યું છે નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા 1.41 ગ્રામ પ્રતિ ml છે અને નાઇટ્રિક એસિડના 10% 69% છે તો નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં શોધો અહીંયા તમને ઘનતા આપી દીધી છે અને 10% આપ્યા છે 10% 69 ઉપર એવું લખાય કે 100 ગ્રામ નમૂનામાં HNO3 કેટલા છે તો કે 69 ગ્રામ છે તો આ લખ્યું 100 ગ્રામ નમૂનામાં રહેલ HNO3 બરાબર 69 ગ્રામ આ પહેલું સ્ટેપ બીજા સ્ટેપની અંદર તમારે એનો અણુભાર શોધી નાખવાનો તો કે HNO3 નો અણુભાર તમને આપ્યો છે 63 ગ્રામ પ્રતિ મોલ થાય કેટલો થાય 63 ગ્રામ પ્રતિ મોલ હવે શું કરવાનું તો કે HNO3 ના મોલ શોધવાના વજન ભાગ્યા અણુભાર એટલે HNO3 ના મોલ શોધો વજન ભાગ્યા અણુભાર એટલે વજન આપ્યું છે 69 અને અણુભાર આપ્યું છે 63 એટલે 69 ભાગ્યા 63 એટલે તમારા મોલ થાય 1.09 મોલ એટલે ત્રીજું સ્ટેપ ક્લિયર સૌથી પહેલાં 69% ઉપરથી આપણે શું કર્યું તો કે 100 ગ્રામમાં 69 ગ્રામ રહેલો છે HNO3 એ જોયું બીજા સ્ટેપમાં અણુભાર શોધ્યો ત્રીજા સ્ટેપમાં મોલ શોધ્યા આપણને મળ્યા 1.09 મોલ હવે તમને અહીંયા ગાડી એવું આપ્યું છે કે HNO3ની ઘનતા કેટલી છે તો કે 1.41 ગ્રામ પ્રતિ મિલી એનો મતલબ એવો થયો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે 1.41 ગ્રામ બરાબર 1 મિલી બરાબર અહીંયા લખ્યું છે 1.41 ગ્રામ બરાબર 1 મિલી તો હવે આપણી જોડે કુલ જથ્થો નમૂનાનો કેટલો છે તો કે કુલ જથ્થો છે આપણી જોડે 100 ગ્રામ એટલે લખ્યું છે 1.41 ગ્રામ બરાબર 1 મિલી તો 100 ગ્રામ બરાબર કેટલા તો 100 × 1/1.41 એટલે જવાબ આવે 70.92 મિલિલિટર અને એને આપણે 1000 વડે ભાગવાના એટલે 0.0792 લિટર આટલો જવાબ આવે એટલે ઘનતા ઉપરથી મેં શું શોધ્યું કદ શોધ્યું ઘનતા આપી દી તો ઘનતાના આધારે આપણે 100 ગ્રામ ઉપર કદ શોધી નાખ્યું હવે આપણી જોડે બે વસ્તુ મળી ગયા મોલ મળી ગયા અને લિટર મળી ગયા એટલે મોલારિટીનું સૂત્ર આવે મોલ પ્રતિ લિટર એટલે 1.09 × 0.07092 એટલે જવાબ આવે 15.36 મોલર જવાબ ઓકે એટલે આ દાખલો આઈએમપી છે પ્રેક્ટિસ કરજો આમ જોઈને સરળ લાગે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે કરવામાં તકલીફ પડતી હોય છે એ પછી આપણને એક આપ્યું છે કે 100 ગ્રામ CuSO4માંથી કેટલું કોપર મળે કેટલામાંથી 100 ગ્રામ CuSO4માંથી કેટલું કોપર મળે દાખલો 1.7 સિમ્પલ દાખલો છે બીજું કશું જ આપ્યું નથી તમારે અણુભાર શોધી નાખવાનો CuSO4નો એક કોપર એક સલ્ફર અને 4 ઓક્સિજન કિંમત મૂકો જવાબ આવે 159.5 ગ્રામ પ્રતિ મોલ હવે તમે જુઓ કુલ જથ્થો કેટલો છે 159 ગ્રામ એમાંથી કોપર કેટલું છે તો કે 63.5 કારણ કે કોપરનો એક જ પરમાણુ છે
એટલે લખ્યું છે 159.5 ગ્રામ CuSO4માં રહેલા કોપર 63.5, તો આપણે કેટલા ઉપર શોધવાના છે? 100, તો કે 100 ગ્રામ CuSO4 ઉપર કેટલા? એટલે ત્રિરાશિ મૂકીને જ કરવાનો છે. 100 × 63.5 / 159.5 એટલે જવાબ આવે તમારો 39.81 ગ્રામ. ઓકે, તો આ એક દાખલો થયો તમારો. 1.7 ગુણાકાર ભાગાકાર કરી લેજો તમે, સરળ દાખલો હતો 1.7. હવે આપણે જોઈએ એના પછી, આવો એક દાખલો મેં તમને કીધો હતો સરેરાશ પરમાણીય દળ શોધવાનો. તમને અહીંયા ગાડી ક્લોરિન માટે કુદરતી પ્રચુરતા પર્સન્ટેજમાં આપી છે અને મોલર દળ આપ્યું છે. પહેલાં આપ્યું છે Cl-35 માટે અને બીજું આપ્યું છે Cl-37 માટે. આ દાખલાની અંદર મેં તમને કીધું હતું બે રીતે થાય, આને ભાગ્યા 100 કરી નાખો એટલે 0.7575 × 34.996 વત્તા 0.2423 × 36.9659 એ રીતે કરો તોય ચાલે, અથવા તો તમે દાખલામાં આ રીતે બતાવો તો પણ ચાલે. તો જુઓ અહીંયા તમને આપેલું જ છે કે 75.77 × 34.9989 / 100 વત્તા 24.23 × 96.96 / 100 એટલે બંનેનો ભાગાકાર કર્યો એટલે અહીંયા આગળ જવાબ આવ્યો આ, અને બંનેનો સરવાળો કર્યો એટલે 35.45 જવાબ આવ્યો, જે આપણે થિયરીની અંદર અગાઉ જોઈને આવ્યા હતા એ જ રીતે. આવો જ દાખલો તમને સ્વાધ્યાયમાં બી પાછળ આપેલો છે. હવે એક આ સૂત્ર તમારે JEE નીટ કે ગુજકેટ માટે યાદ રાખજો, મોલારિટી શોધવી હોય તો ઘનતા ભાગ્યા અણુભાર કરી જ નાખવાનું. ઘનતા ભાગ્યા અણુભાર કરો એટલે તમને મોલારિટી મળી જાય. તો તમે એમ કહો કે આ કેવી રીતે આવ્યું, તો એની સાબિતી આપવી છે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ, અણુભાર એટલે ગ્રામ પ્રતિ મોલ. એટલે એને આપણે દળ ભાગ્યા કદ ભાગ્યા અણુભાર કર્યું. દળ શેમાં આવે? ગ્રામમાં. અને કદ શેમાં આવે? લીટરમાં. અને અણુભાર આવે ગ્રામ પ્રતિ મોલ. એટલે અહીંયા ગાડી મોલ ઉપર જાય અને લીટર નીચે આવે, એટલે ગ્રામ ઇન્ટુ મોલ ભાગ્યા ગ્રામ ઇન્ટુ લીટર. ગ્રામ ગ્રામ કેન્સલ એટલે જવાબ આવ્યો મોલ પ્રતિ લીટર. મોલ પ્રતિ લીટર એટલે એને કહેવાય મોલારિટી. એટલે મેઇન સૂત્ર તમારે શું યાદ રાખવાનું છે, તો કે મોલારિટી બરાબર ઘનતા ભાગ્યા અણુભાર. તો એ તમે યાદ રાખજો. હવે એના ઉપરથી આપણે આગળ જોઈએ એક છેલ્લો દાખલો. મિથેનોલની ઘનતા તમને આપી છે 0.793 કિલોગ્રામ/લિટર. તો તેનું 2.5 લિટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈએ? હવે અહીંયા આપણને અગાઉ લિટર એટલે V1 આપ્યા છે, આ મોલારિટી M1 આપ્યા છે, M1 અને V1 આપ્યા છે. આપણે ઘનતા ઉપરથી M2 શોધીશું. તો જોઈએ અહીંયા મોલારિટી, પહેલાં અણુભાર શોધ્યો મિથેનોલનો, તો મિથેનોલનો અણુભાર શું મળ્યો આપણને? તો કે 32 ગ્રામ/મોલ. મિથેનોલનો અણુભાર કેટલો મળ્યો? 32 ગ્રામ/મોલ. હવે તમને અહીંયા આગળ મોલારિટીનું જે આગળ સૂત્ર આપ્યું એ જ મૂકવાનું છે. ઘનતા ભાગ્યા અણુભાર. ઘનતાની કિંમત આપી છે 0.793, એ આ ઉપર આપી છે, એને અહીંયા મૂકી. તદઉપરાંત અણુભાર, અણુભાર જે હતો આપણો કેટલો હતો? 32 ગ્રામ હતો. ઘનતા આપી છે આપણને KGમાં, એટલે 32ને આપણે KGમાં ફેરવીએ એટલે આવે 0.032. બંનેનો ભાગાકાર કર્યો, આવ્યો 24.78 મોલારિટી. આ તમારે આવી ગયું M2. હવે મેં તમને અહીંયા કીધું M1 આપ્યું છે 0.25 મોલર, V1 તમને રકમમાં જ આપી દીધું છે 2.5 લિટર, M2 તમે જે શોધ્યું એ લખ્યું 24.78 મોલારિટી.
અને વી વન તમારે શોધવાનું છે. તો આપણે મોલારિટીની અંદર એક સૂત્ર આપણે કરાવ્યું હતું, એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ. તો અહીંયા આગળ બધાની કિંમતો મૂકો એટલે વી ટુ બરાબર એમ વન વી વન છેદમાં એમ ટુ આવે, એટલે કિંમત મૂકીએ એટલે વી ટુ બરાબર કિંમત મૂકતા જવાબ આપણને મળે 0.025 લીટર. એટલે તમારે જવાબમાં કેટલું કદ જોઈએ, તો કે 0.025 લીટર. તો આજના આ લેક્ચરની અંદર આપણે 1.12 સુધી કમ્પ્લીટ કરીએ છીએ. બાકીના દાખલાઓ તમારે કરવાના, જે મેં કરાયા એ થોડા અલગ પ્રકારના દાખલા છે, એટલે બે વાર કરજો. બાકીના દાખલા એકવાર કરશો તો તમને આવડશે. જો એમાં કોઈ ડાઉટ હોય તો તમે ચોક્કસ મને પૂછી શકો છો. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.